ચોથી પ્રતિમા છે, ગળતેશ્વર મંદિર બનાવેલું છે, તે રીતની એની ડિઝાઇનો છે. પ્રાચીન મંદિર છે, પછી કુંવરદેવી માતાજીનું મંદિર, ખોડિયાર માતાજીના દર્શન થઈ જાય છે. પાણી દૂધ હોય તે રીતનું છે, જોઈ શકો છો ડિઝાઇનો તમે જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, અત્યારે આપણે આવી ચૂક્યા છીએ વેજલપુર, અને અહીંયા વેજનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે પ્રાચીન મંદિર છે. અને અહીંયા એક પ્રાચીન વાવ પણ આવેલી છે, તો એ વાવને પણ આપણે જોવાની છે. અને અહીંયા બીજા ઘણા બધા મંદિરો આવેલા છે, તે બધા જ મંદિરોના આપણે દર્શન કરવાના છે. અને અહીંયા તમારે કઈ રીતના પહોંચવું તેની પૂરી માહિતી આપવામાં આવશે. તો વિડીયોને એને લગી જોજો, અને વિડીયો અમારો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો વિડીયોને હવે શરૂ કરીએ. હાઈવે રોડ છે, ત્યાંથી આપણે અંદર આવ્યા, અને અહીંનો નજારો કંઈક તમને આ રીતનો જોવા મળે છે. આ આખું જ વેજલપુર છે, અને બાજુની અંદર તમને કંઈક આ રીતનો વ્યૂઝ જોવા મળે છે. તો અહીંયા આ વેજનાથ મહાદેવનું મંદિર આવેલું છે, અહીંયા આપણને પ્રાચીન પ્રતિમાઓ જોવા મળે છે. તો અહીંયા તમે પ્રાચીન પ્રતિમાઓના દર્શન કરી શકો છો, 1, 2, 3 અને એક આ ચોથી પ્રતિમા છે. અને અહીંયા બાજુમાં તમને ઘણા બધા મંદિરો જોવા મળે છે, અને આ છે વેજનાથ મહાદેવનું મંદિર, જે બહુ જ જૂનું છે અને પ્રાચીન છે. અને પ્રાચીન વાવ પણ છે ત્યાં આગળ, તો તે વાવને પણ જોવાની છે. અહીંયા તમે આરામ પણ કરી શકો છો, અને અહીંયા ભોલેનાથનું ધ્યાન પણ કરી શકો છો, પગથિયાં ચડવાના રહેશે. અને જે તમને આ રિનોવેશન જોવા મળે છે તે અત્યારનું બનાવેલું છે, જોઈ શકો છો. પણ એ આ બહુ જ પ્રાચીન મંદિર છે, તે તેની શિલાઓ પણ જોઈ શકો છો. પ્રાચીન મંદિર છે પણ અત્યારે કલર મારી દેવામાં આવ્યો છે, એટલે તમને એવું લાગશે કે અત્યારના સમયનું બનાવેલું છે. ના પણ આ પ્રાચીન મંદિર છે, તે તમને અહીંયાથી જોવા મળે છે. અને મંદિરની અંદર આપણે જઈશું અને મહાદેવના દર્શન કરીશું. તો ચાલો મંદિરની અંદર જઈએ. અંદરથી પણ તમે જોઈ શકો છો ગળતેશ્વર મંદિર બનાવેલું છે, તે રીતની એની ડિઝાઇનો છે. અને અહીંયા બાજુમાં પણ જોઈ શકો છો, આ બધો કલર મારેલો છે એટલા માટે તમને અત્યારે નવું દેખાશે મંદિર. અને પ્રાચીન મંદિર છે, અહીંયા આપણને નંદીજીના દર્શન થાય છે. તો અહીંયા તમે નંદીજીના દર્શન કરી શકો છો. ત્યારબાદ આપણે અહીંયા અંદર મહાદેવના દર્શન કરીશું. તો આ છે મહાદેવનું પ્રાચીન મંદિર, અને અહીંયા તમને દર્શન થઈ જાય છે શિવલિંગના. અને સામે છે પાર્વતી માતા, ત્યાં તમને દર્શન કરી અંદાજો આવી જશે કે આ કેટલુંક જૂનું મંદિર છે. પણ એ અત્યારે કલર મારી દીધું છે, એટલા માટે આપણને અત્યારનું કામ લાગે. એટલે કે પહેલાંના સમયનું જે જૂનું પ્રાચીન પ્રક્ષરકામ હું તમને ઘણા બધા વિડીયોમાં મેં તમને બતાવ્યું છે, પણ અહીંયા તમને જોવા નહીં મળે. પણ અહીંયા આવશો તો તમને અહેસાસ જરૂર થશે. તો જરૂર એકવાર આ જગ્યા ઉપર આવો દર્શન કરવા માટે. ઘણો ઘર તમે જોઈ શકો છો મંદિરની ટોચ છે, તે એક અલગ ટાઈપ ડિઝાઇન અહીંયા બનાવેલી છે પહેલાંના સમયની. આ છે ભોલેનાથનું પ્રાચીન મંદિર. તો અહીંયા તમે દર્શન કર્યા ભોલેનાથના, અને હવે આપણે એક પ્રાચીન વાવ જોવા જઈશું. અને બીજા બધા ઘણા બધા અહીંયા મંદિરો છે, તે મંદિરોના આપણે દર્શન કરવાના છે. તો વિડીયોને એન્ડ લગી જોજો, અને વિડીયો અમારો પસંદ આવે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. ચાલો હવે આગળ જઈએ. અને અહીંયા પણ દર્શન કરવાના છે, જોઈ શકો છો તમે. આ છે કુંવરદેવી માતાજીનું મંદિર, અને આ બધું પ્રાચીન મંદિરો છે. તો અહીંયા તમે દર્શન કરી શકો છો. ચુંદડી પણ અહીંયા નીકળી છે, એટલે કે જે પણ બાધા રાખતા છે ચુંદડી અહીંયા લઈને આવતા હોય છે માનતા પ્રમાણે, અહીંયા માતાજીના દર્શન કરી શકો છો. ત્યારબાદ અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે તેની બાજુની અંદર. તો આપણને અહીંયા ખોડિયાર માતાજીના દર્શન થઈ જાય છે. તો વિચારવા જેવી વાત છે કે વર્ષો વીતી ગયા તો પણ આપણને આ માતાજીના દર્શન થાય છે, અને પ્રાચીન પ્રતિમાઓના દર્શન થાય છે. અને બાજુમાં હનુમાનજીનું મંદિર છે, તો ત્યાં આગળ જઈશું દર્શન કરવા માટે. તો અહીંયાથી આપણે હવે પગથિયાં ઉતરવાના રહેશે. આ હેડપંપ છે, તો પાણીની પણ સારી એવી વ્યવસ્થા કરેલી છે, તો અહીંયાથી પાણી પી શકો છો. અને ચાલો હવે આપણે હનુમાનજી દાદાના દર્શન કરી લઈએ. પ્રાચીન વાવ તો અંદર જઈને આપણે જોઈશું, અને આ રીતનું અહીંયા તમારે ઉતરવાનું રહેશે અંદર. એટલે કે અંદરથી આપણને કંઈક આ રીતની વાવ જોવા મળે છે, જોઈ શકો છો તમે. તો અહીંયા જોઈ શકો છો કંઈક
આજની પ્રાચીમ આવશે. અને મિત્રો તબિયત મારી ખરાબ છે એટલે થોડો વોઇસમાં પ્રોબ્લેમ પણ થશે, અને મારાથી બોલાતો પણ નથી, તો પણ અહીંયા બોલું છું. શ્વાસ ચડી જાય છે. જે વ્હાઇટ કલરનો તે અત્યારના સમયની અંદર મારેલો છે, એટલે કે વાવ જૂની છે પણ કલર અત્યારના સમયનો છે. અને જોઈ શકો છો તમે જે વાવો અમે બીજા વિડીયોની અંદર તમને બતાવી છે ઘણી બધી પ્રાચીન વાવો, આ વાવ પણ તે ટાઈપે જ છે પણ થોડી અલગ આપણને જોવા મળે છે. જોઈ શકો છો તમે થોડા ઘણા પગથિયા તમે નીચે આવશો એટલે તમને પાણી ઉપર જોવા મળે છે. આ વાવની અંદર પાણી દૂધ જેવું હોય તે રીતનું છે, તો તમને અહીંયા વ્હાઇટ પાણી જોવા મળે છે. અહીંયા હજી પણ તમે આ વાવને જોવો છો તો કંઈક આ રીતની આ વાવની બનાવટ છે પહેલાંના સમયની. વાવની આપણે જોઈ લીધી અને હવે આપણે બહાર જઈને પ્રાચીન અવશેષો જે છૂટા છૂટા પડી રહ્યા છે તે આપણે જોવાના છે. આ જગ્યા ઉપર તમારે આવવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર પૂરું લોકેશન આપેલું છે, ત્યાં આગળ ક્લિક કરી તમે આ જગ્યા ઉપર આવી શકો છો. અને એક પ્રાચીન વાવ છે અને અહીંયા પ્રાચીન માતાજીના દર્શન થશે, પ્રાચીન ખોડિયાર માતાજીની પ્રતિમા છે તેના દર્શન થશે, હનુમાનજીની પ્રતિમા છે, મહાદેવનું અહીંયા મંદિર છે આખું પ્રાચીન છે તેના દર્શન થાય છે, અને આ પ્રાચીન વાવ તમને આ જગ્યા ઉપર જોવા મળે છે. તો ચાલો હવે આપણે બહાર જઈને જે પ્રાચીન અવશેષો છૂટા પડે છે તેને આપણે જોઈ લઈએ. તો વિડીયોમાં જોડાઈ લેજો અને વિડીયો અમારો પસંદ આવતો હોય તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ તમે કરી લેજો, કેમ કે આવો વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે અને રિસ્ક પણ વધી જાય છે. એક ઉપરથી આપણને વાવ આ રીતની જોવા મળે છે, થોડા અંદર સુધી આપણે જઈશું એટલે આપણને ખ્યાલ આવી જશે. તો દોસ્તો અહીંયા થોડો અમારો રિસ્ક આ રીતનો વધી જાય છે, એટલે કે વાવની ઉપર અત્યારે ઊભા છે અને આપણને અહીંયા વાવ જોવા મળે છે. અને આ પ્રાચીનના એટલે જોઈ શકો છો મોટા મોટા પથ્થરો છે અહીંયા, અને આ છે તે વાવ. અને જોઈ શકો છો પાણી પણ દૂધ જેવું છે, અત્યારે પણ આપણને દૂધ જેવું પાણી જોવા મળે છે. અને બાજુમાં હવે પ્રાચીન જે શિલાલેખ છે તે આપણે જોવાના છે. મોટો વૃક્ષ જોવા મળે છે એટલે કે વડ છે આ જગ્યા ઉપર, અને તે બહુ જ મોટો વડ છે, એટલે કે જૂનો પણ છે અને મોટો પણ આ વડ છે. અને તેની બાજુની અંદર તમે જોઈ શકો છો પ્રાચીન શિલાલેખ પડ્યા છે. તો આ છે તે પ્રાચીન શિલાલેખ, તેની ડિઝાઇનો તમે જોઈ શકો છો કઈ રીતની ડિઝાઇનો છે, પહેલાંના સમયની આ બનાવટ છે. તો આને તમે જોઈ શકો છો પ્રાચીન શિલાલેખ, એટલે કે જે આપણે પેલું મંદિર જોયું તેની ઉપર કલર મારી દેવામાં આવ્યો છે, અને જે આ અવશેષો છે તે કદાચ કામમાં નહીં લાગ્યા હોય એટલા માટે આ જગ્યા ઉપર પડ્યા છે. અને પ્રાચીન અહીંયા આપણને જોવા મળે છે. અને મિત્રો અહીંયા જરૂર એકવાર તમે આ મંદિરે દર્શન કરવા માટે આવો અને આ પ્રાચીન શિલાલેખો જુઓ. આ ના જોયું તો પછી આપણે તો શું જોયું જિંદગીની અંદર, એટલા માટે હું તમારા માટે આવી નાની નાની લોકેશનો લાવું છું અને એવી જગ્યા ઉપરથી લાવું છું કે અહીંયા વિડીયો બનાવવો પણ મુશ્કેલ થાય છે, તેવી જગ્યા ઉપરથી અમે આવા પ્રાચીન અવશેષ અને પ્રાચીન મંદિરો લાવીએ છીએ જે જગ્યા ઉપર કોઈ જઈ ના શકે. આપણે જે હિન્દુ સંસ્કૃતિ દબાઈ જાય છે તેને આપણે ઉપર લાવીએ છીએ, એટલે કે આવી નાની નાની જગ્યા તમે જુઓ તો તમને અહેસાસ થશે કે શું છે આવી જગ્યાઓ પર અને શું જોવા જેવું છે. તો જરૂર આવા મંદિરે તમે દર્શન કરવા માટે આવો. જો આવા અમારા પસંદ આવતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો ચાલો ફરી મળીએ નવા વ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે. આજના માટે જય હિન્દ, જય ભારત, હર હર મહાદેવ.